नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। विद्यार्थी मित्रों, केम छो? मजा माने? आज आपणे धोरण 8 विषय सामान्य ज्ञान द्वितीय सत्र में पाठ छे 28 आपणो खंड एशिया। आ पाठ में आपने विभाग आपवामां आव्या छे, जेमां हाल आपणे विभाग 1 जोईशुं। एमां आप्युं छे एशियाना जुदा जुदा देशना पाटनगर, चलणी, नाणू अने भाषा। आजे आपणे विभाग 1 માં જોઈશું, જેમાં એશિયાના જે આપણા જુદા જુદા દેશોના પાટનગર છે, ચલણી, નાણું છે, તેની ભાષા છે, તેનો અભ્યાસ કરવાનો રહેશે। ત્યારબાદ આપણે જોઈશું વિભાગ 2 એશિયા વિશે વિશેષ માહિતી। એશિયા વિશે અમુક દેશો છે એના જે પ્રખ્યાત મુખ્ય પર્વત શિખર છે તેના વિશે જાણીશું, તેની ઊંચાઈ જાણીશું, ક્યાં આવેલા છે તે જાણીશું। પછી આ વિભાગ 2માં પહેલું છે મુદ્દો આગળ, પછી વિભાગ 2માં બીજો મુદ્દો આપણને આપ્યો છે મુખ્ય રણપ્રદેશો, જેમાં રણપ્રદેશનું નામ છે, દેશ અને વિસ્તાર છે, તેનું ક્ષેત્રફળ છે। આગળ ત્રીજો મુદ્દો આપણને આપ્યો છે મુખ્ય ટાપુઓ, જે ટાપુઓના નામ છે, ત્યાંની જગ્યા એટલે સ્થાન જ્યાં આવ્યા હોય ત્યાં, તેનું ક્ષેત્રફળ છે। ચોથો મુદ્દો આપણને અહીં આપ્યો છે મુખ્ય નદીઓ, તો અહીંયા નદીઓના નામ છે, તેના દેશ અને વિસ્તાર છે અને તેની લંબાઈ છે। તો આ હતો આપણો એશિયા ખંડનો પરિચય, હવે આપણે એને ઊંડાણપૂર્વક ભણીશું। તો ફરી આપણે પાછા આપણા વિભાગ 1માં આવી જઈએ। તો આજે આપણે પાઠ 28 પાર્ટ 1 વિભાગ 1 એશિયાના જુદા જુદા દેશોના પાટનગર, ચલણી, નાણું અને ભાષાઓ। તો અહીં આપ્યું છે દેશ, એનું પાટનગર છે, તેનું ચલણી નાણું છે, આ તેની ભાષાઓ છે। તો એમાં પહેલું છે અફઘાનિસ્તાન। અફઘાનિસ્તાનનું પાટનગર આવેલું છે કાબુલ। અફઘાનિસ્તાનનું ચલણી નાણું અફઘાની છે અને તેનો મુખ્ય ભાષા પુખ્તો, પુસ્તુ અને દરી, આ 3 તેઓની ભાષા છે। આગળ જોઈશું બીજું છે બહરીન, તેનું પાટનગર મનામા, તેનું ચલણી નાણું છે બહતરીની દિનાર, તેની ભાષા અરબી, એટલે કે બહરીનના લોકો અરબી ભાષા બોલે છે, એમ તેની બોલી શું છે? અરબી છે, જેમ આપણી ગુજરાતી। ત્રીજું બાંગ્લાદેશ, તેનું પાટનગર છે ઢાકા, તેનું ચલણી નાણું છે ટકા, તેની ભાષા છે બંગાળી। ચોથું ભૂટાન, ભૂટાનનું પાટનગર છે થિમ્પુ, તેનું ચલણી નાણું છે રૂપિયો, નુગલ ટ્રમ, તેની ભાષા છે ડઝોગખા અને નેપાલી। આગળ પાંચમું બ્રુનાઈ, તેનું પાટનગર છે બંદર સેરી બગાવન, તેનું ચલણી નાણું બ્રુનાઈ ડોલર છે, તેની ભાષા છે મલય। આગળ છઠ્ઠું છે કેમ્બોડિયા, તેનું પાટનગર છે નોમ પેન, તેની ચલણી નાણું છે રિયલ, તેની ભાષા છે ખમે અને ફ્રેન્ચ। આગળ સાતમું છે ચીન, ચીનનું પાટનગર છે બેઇજિંગ, તેની ચલણી નાણું છે યુઆન અને તેની ભાષા છે મંદારી ચીની। આગળ આઠમું આવે છે સાયપ્રસ, તેનું પાટનગર છે નિકોસિયા, તેનું ચલણી નાણું છે સાયપ્રસ પાઉન્ડ, તેની ભાષા ગ્રીક અને તુર્ક। આગળ પાર્ટ 9માં જોઈશું દેશ ભારત, તેનું પાટનગર છે દિલ્હી, ચલણી નાણું છે રૂપિયો। આપણે કઈ ભાષાનો ઉપયોગ કરીએ છીએ? તો હિન્દી, અંગ્રેજી તેમજ પ્રાદેશિક ભાષા।
પ્રાદેશિક ભાષા એટલે આપણે ગુજરાત છે ભારતમાં, ત્યાં આપણે ગુજરાતી બોલીએ છીએ, પછી મહારાષ્ટ્રમાં મરાઠી, એવી રીતે આપણે અલગ અલગ જે ભાષા છે એના પ્રદેશની એટલે તેમજ પ્રાદેશિક ભાષા. અને આપણી રાષ્ટ્રીય ભાષા કઈ છે? હિન્દી છે. આપણો ચલણી નાણું રૂપિયો છે. ભારતનું પાટનગર દિલ્હી છે. દસમું ઇન્ડોનેશિયા, તેનું પાટનગર છે જાકાર્ત. તેનું ચલણી નાણું છે ઇન્ડોનેશિયન રૂપિયો. તેની ભાષા છે ઇન્ડોનેશી. આગળ અગિયારમું છે ઈરાન, તો ઈરાનનું પાટનગર છે તહેરાન. તેનું ચલણી નાણું છે રિયાલ. તેની ભાષા છે ફારસી, પર્શિયન, કુદ્રિસ. આગળ બારમું ઈરાક, આ ઈરાન ન છે, આ ઈરાક ક છે, એટલે આ બંનેમાં કન્ફ્યુઝન થાય નહીં. તો ઈરાકની પાટનગર, તો તેનું પાટનગર છે બગદાદ. તેનું ચલણી નાણું ઈરાકી દિનાર. તેની ભાષા છે અરબી અને કુર્દિશ. અરબી ભાષા બહરીનમાં પણ બોલાય છે, અને આ કુર્દિશ ભાષા જે ઈરાનમાં પણ બોલાય છે. આગળ જોઈશું તેરમું ઇઝરાયલ, તો એનું પાટનગર છે જેરુસમેર. તેનું ચલણી નાણું છે શેકેલ. ભાષાઓ છે હેબ્રુ અરબી. ચૌદમું જાપાન, જાપાનનું પાટનગર છે ટોકિયો. તેનું ચલણી નાણું છે યેન. તેની ભાષા છે જાપાની. આગળ પંદરમું જોર્ડન, ઉર્દુન. તેનું પાટનગર છે અમ્માન. તેનું ચલણી નાણું છે જોર્ડન દિનાર. તેની ભાષા છે અરબી. અરબી ક્યાં બોલાય છે? ઘણી બધી જગ્યાએ અરબી બોલાય છે. અરબી એક ઈરાકમાં, એક જોર્ડનમાં અને એક બહરીનમાં. આગળ સોળમું કઝાખાસ્તાન, જેનું પાટનગર છે આસ્તાના. તેનું નાણું છે ટેંગ. તેની ભાષા છે કઝાક અને રશિયન. આગળ સત્તરમું છે કુવેત, તો કુવેતનું પાટનગર કુવેત જ છે. તેનું નાણું છે કુવેતી દિનાર. અહીંયા ઈરાકનું છે ઈરાકી દિનાર, અહીંયા બહરીનનું છે બહરીની દિનાર, તેવી રીતે અહીંયા કુવેતનું છે કુવેતી દિનાર. તેની પણ ભાષા કઈ છે? અરબી છે. પછી આગળ છે અઢાર કિર્ગિસ્તાન, તેનું પાટનગર છે બિશ્કેક. તેનું ચલણી નાણું છે સોમ. તેની ભાષા છે કિર્ગિઝ. આગળ ઓગણીસમો, આગળનો આપણો દેશ છે લાઓસ, જેનું પાટનગર છે વેન્તિનિયા. તેનું ચલણી નાણું છે કીપ. તેની ભાષા છે લાઉ ફ્રેશ, લાઉ અને ફ્રેન્ચ. વીસમું લેબનન, તેનું પાટનગર છે બૈરુત. તેનું ચલણી નાણું છે લેબની પાઉન્ડ. તેની ભાષા અરબી અને ફ્રેન્ચ, અહીંયા પણ અરબી બોલાય છે. એકવીસમું મલેશિયા, મલેશિયા જેનું પાટનગર છે કવાલુપુર. તેનું નાણું છે રિંગિટ. અને તેની ભાષા મલય, ચીની અને અંગ્રેજી. બારમું છે માલદીવ ટાપુ, જેનું પાટનગર છે માલે. તેનું ચલણી નાણું છે રૂફિયા. અને તેની ભાષા છે દિવેહી. આગળ ત્રેવીસમું મોંગોલિયા, જેનું પાટનગર છે ઉલાન બાટોર. ચલણી નાણું તુર્ગિક. ભાષા છે મોંગલ અને ચીની. આગળ આવે છે ચોવીસમું મ્યાનમાર, બર્મા, જેનું પાટનગર છે નેપ્યુડાઉન. તેનું ચલણી નાણું છે ક્યાત. અને તેની ભાષા છે બ્રહ્મી. આગળ આપણું આવે છે પચીસમું નેપાલ, જેનું પાટનગર છે કાઠમાંડુ.
અને તેનું ચલણી નાણું છે નેપાલી રૂપિયો, તેની ભાષા છે નેપાલી. આગળ આવે છે 26મું ઉત્તર કોરિયા, જેનું પાટનગર છે પોંગયાંગ, તેનું ચલણી નાણું છે યોન, જેની ભાષા છે કોરિયન. આગળ આવે છે 27મું ઉમાન, તેનું પાટનગર છે મસ્કત, જેનું ચલણી નાણું છે ઉમાની રિયાલ, તેની ભાષા છે અરબી. આગળ જોઈશું 28મું આવે છે પાકિસ્તાન, જેનું પાટનગર છે ઇસ્લામાબાદ, તેનું ચલણી નાણું છે પાકિસ્તાની રૂપિયો, જેની ભાષા છે ઉર્દુ અને અંગ્રેજી. 29મું ફિલિપિન્સ, ફિલિપિન્સનું પાટનગર મનીલા, તેનું ચલણી નાણું છે પેસો, તેની ભાષા છે ફિલિપિનો અને અંગ્રેજી. આગળ આવે છે 30મું કતાર, કતારનું પાટનગર છે દોહા, તેનું ચલણી નાણું છે કતારી રિયાલ, અને તેની ભાષાઓ છે અરબી અને અંગ્રેજી. આગળ આવે છે 31મું સાઉદી અરેબિયા, જેનું પાટનગર છે રિયાદ, તેનું ચલણી નાણું છે રિયાદ, તેની ભાષાઓ આવે છે અરબી. આગળ આવે છે શ્રીલંકા, હવે શ્રીલંકાનું પાટનગર છે શ્રી જયવર્ધને પુરા કોટ્ટે, તેનું ચલણી નાણું છે શ્રીલંકન રૂપિયો, તેની ભાષા છે સિંહાલી તમિલ. આગળ આવે છે 33મું સિંગાપુર, સિંગાપુરનું પાટનગર છે સિંગાપુર જ, તેનું નાણું છે સિંગાપુર ડોલર, ભાષા છે તેની ચીની મલય અને અંગ્રેજી. આગળ આવે છે દક્ષિણ કોરિયા, જેનું પાટનગર છે સોલ, જેનું નાણું છે વન, તેની ભાષા આવે છે કોરિયન. આગળ આવે છે 35મું સિરિયા, સિરિયાનું પાટનગર આવે છે દમાસ્કસ, તેનું ચલણી નાણું છે સિરિયન પાઉન્ડ, તેની ભાષા છે અરબી. આગળ આવે છે 36મું તાઇવાન, જેનું પાટનગર છે તાઇપેન, તેનું ચલણી નાણું છે ન્યૂ તાઇવાન ડોલર, તેની ભાષા છે મંદારીની ચીની. આગળ આવે છે 37મું તાજિકિસ્તાન, જેનું પાટનગર છે દુશાનબી, તેનું ચલણી નાણું આવે છે તાજિક રૂબલ, તેની ભાષા છે તાજિક. આગળનો દેશ આપણે આવે છે થાઈલેન્ડ, જેનું પાટનગર બેંગકોક, તેનું ચલણી નાણું બેટ, તેની ભાષા છે થાઈ. આગળ આવે છે તુર્કી, જેનું પાટનગર છે અંકારા, ચલણી નાણું છે તુર્કી રિયા, ભાષા છે તુર્ક. આગળ 40મું આવે છે તુર્કમેનિસ્તાન, જેનું પાટનગર અસ્ખાબાદ, ચલણી નાણું રૂબલ, અને ભાષા છે તુર્ક રશિયન. આગળ આવે છે 41મું સંયુક્ત અરબ ઇમારત, જેનું પાટનગર છે અબુધાબી, ચલણી નાણું આવે છે દિરહામ, ભાષાઓ આવે છે અરબી અંગ્રેજી. આગળ 42મું ઉઝબેકિસ્તાન તાશંક, તેનું ચલણી નાણું આવે છે સોમ, પછી તેની ભાષા આવે છે તુર્ક અને રશિયન. આગળમાં આવે છે 23મું વિયેતનામા, જેમાં તેનું પાટનગર છે હેનોઈ, જે તેનું ચલણી નાણું છે ડોંગ, તેની ભાષા આવે છે વિયેતનામી. આગળ બીજું આવે છે 44મું યમન, જેનું પાટનગર છે સના, તેનું ચલણી નાણું રિયાલ, અને ભાષા છે અરબી. અહીંયા આપણો વિભાગ 1 પૂરો થાય છે. આપણે વિભાગ 2 પાર્ટ 2માં જોઈશું. હાલ આપણે વિભાગ 1 એનું સ્વાધ્યાય જોઈશું. આમાં ઘણા બધા નામ, ચલણી નાણું, પાટનગર અને ભાષાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં થોડીક વધુ મહેનત કરજો, જેથી કરીને પરીક્ષામાં માર્ક્સ તમારા ડાઉન થાય નહીં. એવું હોય
તો વિદ્યાર્થીએ પહેલાં દેશ અને પાટનગર મોઢે કરવું, પછી દેશ અને નાણું મોઢે કરવું, દેશ અને ભાષાઓ મોઢે કરવી, એ પાક્કું થઈ જાય પછી તેને સાથે ટ્રાય કરજો, તો આ પાઠ સરળતાથી તમને યાદ રહી જશે. તો આપણે આગળ જોઈશું સ્વાધ્યાયમાં. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. આ વિભાગ એકનો જ સ્વાધ્યાય છે, વિભાગ બેનો સ્વાધ્યાય અલગ આપેલું છે. એટલે આપણે પહેલાં વિભાગ એકનું સ્વાધ્યાય જોઈશું, જેથી કરીને તમને બધું મિક્સ ના થઈ જાય. એમાં પહેલું છે, ચીનના પાટનગરનું નામ કયું છે? તો ઓપ્શન જોઈશું. ઓપ્શન એ બેરૂત, ઓપ્શન બી ટોક્યો, ઓપ્શન સી બેઇજિંગ, ઓપ્શન ડી પેકિંગ. તો આપણું અહીંયા જવાબમાં આવે છે બેઇજિંગ, અહીં આવશે સી. આગળ, ઇરાકના પાટનગરનું નામ કયું છે? ઓપ્શન જોઈશું. એ બગદાદ, બી તહેરાન, સી બેરૂત, ડી જેરુસમેલ. તો આપણો જવાબ આવે છે એ બગદાદ. તો આપણે અહીં લખીશું એ બગદાદ. આગળ ત્રીજું છે, જેરુસલેમ કયા દેશનું પાટનગર છે? તો અહીંયા ઓપ્શનમાં આપ્યું છે, એ સાઉદી અરેબિયન, બી સાયપ્રસ, સી લેબનન, ડી ઇઝરાયલ. તેનો જવાબ આવે છે ડી ઇઝરાયલ. અહીંયા એમ પૂછ્યું છે જેરુસમેલ કયા દેશનું પાટનગર છે, એટલે આ પાટનગર આપ્યું છે, આપણે અહીંયા દેશનું નામ લખવાનું છે. અને અહીંયા આપણને અહીંયા દેશનું નામ આપ્યું છે અને આપણે તેનું પાટનગર લખવાનું રહેશે. તો સવાલ સમજવામાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જેથી કરીને કન્ફ્યુઝન અને ભૂલ થાય નહીં. આગળ આપણો પ્રશ્ન જોઈશું ચોથો, મલેશિયાના પાટનગરનું નામ કયું છે? એમાં ઓપ્શન એમાં છે આસ્તાના, બીમાં છે ક્વાલકુમપુર, સીમાં છે સિંગાપુર, ડીમાં છે મનીલા. તો આપણો જવાબ છે બી ક્વાલા લુમપુર, અહીં આવશે આપણો બી. આગળ પાંચમું, નેપ્યુડાઉ કયા દેશનું પાટનગર છે? આપણે ઓપ્શન જોઈશું, એમાં એ મ્યાનમાર, બી ઓમાન, સી સીરિયા, ડી વિયેતનામ. તો આપણો અહીં જવાબ આવે છે એ મ્યાનમાર. આગળ છઠ્ઠું છે, નેપાળના પાટનગરનું નામ કયું છે? તો અહીં ઓપ્શન જોઈશું, એ પ્યોંગયાંગ, બી જાકર્ત, સી મનીલા, ડી કાઠમાંડુ. તો આપણો અહીં જવાબ આવે છે ડી કાઠમાંડુ. સાતમું, ઇસ્લામાબાદ કયા દેશનું પાટનગર છે? તો ઓપ્શનમાં આવશે એ બાંગ્લાદેશ, બી પાકિસ્તાન, સી લેબનન, ડી ઈરાન. તો આપણો અહીં જવાબ આવે છે બી પાકિસ્તાન. સીરિયાના પાટનગરનું નામ કયું છે? ઓપ્શન જોઈશું, દુસ્નેબી, બી અબુધાબી, સી દમાસ્કસ, ડી બગદાદ. તો આપણો જવાબ આવે છે સી દમાસ્કસ. નવમું આવે છે, તાઇપેન કયા રાજ્યનું પાટનગર છે? ઓપ્શન જોઈશું, ફિલિપિન્સ, બી તાઇવાન, સી બહરીન, ડી વિયેતનામ. તો તેનો જવાબ આવે છે બી તાઇવાન. દસમું જોઈશું, ભૂટાનના પાટનગરનું નામ કયું છે? ઓપ્શન એ અંકારા, બી પ્યોંગયાંગ, સી બેરૂત, ડી થિમ્પુ. તો આપણો અહીં જવાબ આવે છે ડી થિમ્પુ. અગિયારમું છે, બાંગ્લાદેશનું ચલણી નાણું કયું છે? તો પહેલું ઓપ્શન જોઈશું રિયલ, બી ઢાકા, સી ટકા, ડી રિયલ. તો આપણો અહીં જવાબ આવે છે સી ટકા. ચીનનું ચલણી નાણું કયું છે? ઓપ્શન જોઈશું, યુઆન, વોન, સી રિયાલ, ડી રૂબલ. તો આપણો અહીં જવાબ આવે છે એ યુઆન. તેરમું, જાપાનનું ચલણી નાણું કયું છે? ઓપ્શન જોઈશું,
ए डॉलर, बी कीप, सी टैंग, डी येन। तो आपणो ए जवाब आवे छे ऑप्शन डी येन। 14મો, पैसो ए कया देशनुं चलनी नाणुं छे? तेनुं जवाब आवे छे ए मालदीव, बी फिलिपींस, सी भारत, डी थाईलेंड। तो आपणो ए जवाब आवे छे बी फिलिपींस। 15મો, ईरानना पाटनगरनुं नाम कयुं छे? तो ऑप्शन जोईशुं ए तेहरान, बी काबुल, सी बगदाद, डी जेरुसलेम। तो आपणो ए जवाब आवे छे ए तेहरान। 16મો છે, મલેશિયાનું ચલણી નાણું કયું છે? તો ઓપ્શન જોઈશું એ શેકેલ, બી સોમ, સી રિંગિટ, ડી રિયાલ। તો આપણો એ જવાબ આવે છે ઓપ્શન સી રિંગિટ। 17મો છે, અફઘાનિસ્તાનના પાટનગરનું નામ કયું છે? ઓપ્શન જોઈશું બીજિંગ, બી બગદાદ, સી કાબુલ, ડી તહેરાન। तो ऑप्शन आवे छे सी काबुल। 18મો, कुवैत में कई भाषा बोलाय छे? ए फरसी, बी अरबी, सी लाऊ, डी दिवेही। तो आपणो जवाब आवे छे बी अरबी। 19મો, बैंकॉक कया देशनुं पाटनगर छे? ऑप्शन ए साउदी अरेबिया, ऑप्शन बी लाओस, ऑप्शन सी नेपाळ, ऑप्शन डी थाईलेंड। તો આપણો અહીં જવાબ આવે છે ઓપ્શન ડી થાઈલેન્ડ। 20મો છે, દિરહામ એ કયા દેશનું ચલણી નાણું છે? ઓપ્શન જોઈશું એ તુર્કી, બી સાઉદી અરેબિયા, સી સંયુક્ત અરબ ઈરાત, ડી છે યમન। તો આપણો અહીં જવાબ આવે છે સંયુક્ત અરબ ઈરાત। આગળ 21મો, જોર્ડનમાં કઈ ભાષા બોલાય છે? ઓપ્શન જોઈશું એ અરબી, બી દિવેહી, સી તાજિક, ડી ફારસી। તો આપણો જવાબ આવશે ઓપ્શન એ અરબી। 22મો, માલદીવ ટાપુઓમાં કઈ ભાષા બોલાય છે? ઓપ્શન જોઈશું કિર્ઝિક, બી મલય, સી અરબી, ડી દિવેહી। તો આપણે જવાબ આવે છે ડી દિવેહી। 23મો, બ્રુનેઈમાં કઈ ભાષા બોલાય છે? તેમાં આપણું ઓપ્શન જોઈશું એ મલય, બી અરબી, સી દિવેહી, ડી તાજિયા। તો આપણે અહીંયા ઓપ્શન આવે છે એ મલય। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો અહીં વિભાગ 1નું સ્વાધ્યાય અને વિભાગ 1 અહીં પૂર્ણ થાય છે। આજના હોમવર્કમાં આપણે સામાન્ય જ્ઞાનની સ્વાધ્યાય પોથીમાં વિભાગ 1નું સ્વાધ્યાય લખવું અને સામાન્ય જ્ઞાનની નોટમાં વિભાગ એનો પાઠ એટલે દેશ, પાટનગર, ચલણી નાણું અને ભાષાઓ 1થી લઈને જે આ 44 સુધી છે તે સામાન્ય જ્ઞાનની નોટમાં સ્વચ્છ અક્ષરે લખવું અને વિભાગ 1નું સ્વાધ્યાય પણ ફરજિયાતપણે નોટમાં લખવાનું રહેશે। આવજો વિદ્યાર્થી મિત્રો।